મારા પ્રીત અને પન્નાબેન વચ્ચે તો ડ્રામા આખો દિવસ ચાલતો જ હોય છે. બસ એવી જ રીતે તમે અમારો શો 24 કલાક જોઈ શકશો. ડાઉનલોડ કરો વૂટ અને જુઓ પ્રીત પિયુ અને પન્નાબેન વિધાઉટ વેઇટિંગ વેઇટિંગ. વૂટ વોન્ટિંગ વોન્ટિંગ. સમજાતું નથી કે વેદભાઈ આવી રીતે કેમ વર્તી શકે. અરે મા બાપની લાગણીને જોવાને બદલે એ એમને ગુનેગાર માની રહ્યા છે. પોતાના સગા મા બાપ તરફ આવું વલણ દેખાડે. અમોલ જેનો જેવો સ્વભાવ હોય ને એ રીતે જ વર્તે, એ પ્રમાણે જ રિએક્ટ કરે. જો આપણો સ્વભાવ આપણને એમ કહેતો હોય કે આ પ્રકરણ પૂરું થઈ જવું જોઈએ તો આપણે એના પર પડદો પાડી દેવો જોઈએ. આ વાર્તાને અહીંયા જ પતાવી નાખીએ. તારી વાત સાચી છે રૂચિ. આ વાર્તા શરૂ થઈ એ વાતનો જ મને બહુ વસવસો છે. પણ હવે એને પૂરી કેમ કરવી એ સમજાતું નથી. એનો એક રસ્તો છે. કોણ પારકો છે એ જો આપણને ખબર પડી જાય તો બહુ સરળતાથી આ પ્રકરણ અહીં જ પતી જશે, પાર પડી જશે. તુજે તું આવું બોલી રહી છે? અરે તું એ જ વાર શરૂ કરે છે ફરીથી. હમણાં તું જ પૂરું કરવાની વાત કરી રહી હતી ને. અરે જે વાતને, જે રહસ્યને પન્નાબેન અને પપ્પા આટલા વર્ષોથી સાચવી રાખી છે એને ઉઘાડી પડી નાખવાની વાત કરી રહી છે તું? અને મને આશ્ચર્ય તો એ વાતનું છે કે તું આવું બોલી રહી છે. હા અમોલ, હું બોલી રહી છું. પણ અમોલ, મારી વાતનું મન સમજ, મારું કહેવાનું તાત્પર્ય સમજ. હું એમ કહેતી જ નથી કે સત્ય બહાર આવે. હું તો એમ કહું છું કે સત્યને બહાર લાવ્યા વગર જ સત્યને બહાર લઈ આવીએ. એક વાર, ઓછામાં ઓછું એક વાર વિચારીને જો. પછી તારે જે નિર્ણય લેવો હોય એ નિર્ણય લેજે. તને તારો નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર છે અને ફરજ પણ. મદદ કરું?